મજામાં છો ને તમે બધા? અગાઉના વિડિયોમાં તમે પ્રાણીઓ અને પક્ષીઓ વિશે શીખ્યા, તેમના અવાજ અને હલનચલન વિશે પણ શીખ્યા. હવે આજે આપણે આ પ્રાણીઓ અન્ય કઈ કઈ બાબતમાં વિવિધતા ધરાવે છે તેના વિશે શીખીશું. પ્રાણીઓના રહેઠાણમાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે કેટલાક પ્રાણીઓ ડરમાં રહે છે, કેટલાક માળામાં રહે છે, તો વળી કેટલાક ઘરમાં, પાણીમાં અને ઝાડ પર પણ રહે છે. તો તમે મને કહો, ડરમાં કોણ કોણ રહે છે? સાપ, ઉંદર, કીડી, મકોડા અને પેલું પોચું પોચું સફેદ સફેદ સસલું પણ ડરમાં રહે છે. આ તો તમને ખબર જ હશે કે કોણ માળામાં રહે છે? પક્ષીઓ, બરાબર ને? તમે કયા કયા પક્ષીના માળા જોયા છે? ચકલી, કબૂતર, કાગડો અને પેલી સુગરીનો માળો તમે જોયો છે? કેવો સરસ હોય છે! આ પક્ષીઓ માળો કેવી રીતે બનાવે છે? ડક્સ, બોલ તો. તેઓ પોતાનો માળો ઘાસના ટણકલા, દોરી, રૂ, નાની લાકડીઓ વગેરેથી બનાવે છે. ઘર કોને કહેવાય? આપણે એટલે કે મનુષ્ય રહીએ તેને ઘર કહેવાય. આપણી સાથે જ આપણા ઘરમાં રહેતા હોય એવા પ્રાણીઓને તમે ઓળખો છો? કોણ કોણ? ઉંદર, કરોળિયો, ગરોરી, મચ્છર, કીડી વગેરે પ્રાણીઓ પણ ઘરમાં જ રહે છે. પેલો પાણીમાં એક પગ પર ઊભા રહીને માછલી પકડતો બગલાને તો તમે ઓળખો છો ને? આ બગલાની સાથે માછલી, દેડકો, મગર, બટક વગેરે પણ પાણીમાં જ રહે છે. આ જ રીતે ઝાડ પર પણ કેટલાક પ્રાણીઓ રહે છે, જેવા કે વાંદરા, મોર, ખિસકોલી, પોપટ, કાચિંડો. પેલા વાંદરા ભાઈ તો કેવા એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા મારે અને વળી શું બોલે? હુપ હુપ હુપ. હવે તમે બોલો તો.